સ્કિલ ચેપ્ટર 5 જેમાં ઈ કોમ્યુનિકેશન વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે પ્રણાલીગત માહિતી સંચારણ એ માહિતી અને સંદેશાની આપલે કરવાનો મહત્વનો ભાગ ભજવે છે માહિતી અને સંદેશો વ્યાપાર વિષયક એટલે કે એટલે આપણે તેને વાણિજ્યક માહિતી સંચારણથી ઓળખીએ છીએ વાણિજ્યક માહિતી સંચારણ પત્રવ્યવહાર દ્વારા માલ સામાનના વેચાણ અને ખરીદી જાહેરાત અને ફરિયાદ ઉઘરાણી અને ઉત્પાદનોની ગુણવત્તા સેવાઓની કદર અને ટીકા ટિપ્પણીઓ કરીએ છીએ પરંતુ સમયની માંગ અનુસાર બદલાતા વ્યાપારી પ્રવાહોમાં પ્રવાહો તેમજ ગ્રાહકોની અપેક્ષાઓનું ધ્યાન રાખીને માહિતી સંચારણની રૂઢિગત પદ્ધતિઓમાં ફેરફાર આવશ્યક બન્યો છે વ્યાપાર વિશ્વમાં ખરીદ વેચાણ અને સેવાલક્ષી વ્યાપારી પ્રવૃત્તિઓમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે તેની સાથે કદમ મિલાવવા માટે માહિતી સંચારણની આધુનિક પદ્ધતિઓ અને સેવાઓની જાણકારી અને તેનું શક્ય હોય તેટલું અમલીકરણ કરવું રહ્યું જેથી વ્યાપારનો વ્યાપક વધે છે અને વૈશ્વિક સ્પર્ધામાં આપણો વેપારી ટકી શકે માહિતી સંચારણની આધુનિક પદ્ધતિઓ અને સેવાઓનું ઈ કોમ્યુનિકેશનથી ઓળખવામાં આવે છે અને તેના દ્વારા થતી વેપારી પ્રવૃત્તિઓ ઈ કોમર્સ નામ આપી શકાય છે તો આપણે પ્રથમ પણ છે કે ઈ કોમ્યુનિકેશનનો અર્થ ઈ કોમ્યુનિકેશન એટલે શું તો કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા માહિતી સંચારણને ઈ કોમ્યુનિકેશન તરીકે ઓળખાવી શકાય છે કે જે ઈ કોમ્યુનિકેશન એટલે કે ઇલેક્ટ્રોનિક્સના માધ્યમો અને ઉપકરણો દ્વારા જે માહિતી સંચારણ અને ઈ કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે ઈ કોમ્યુનિકેશનમાં વપરાતા અવસર ઈનો અર્થ ઇલેક્ટ્રોનિક્સ થાય છે ઈ કોમ્યુનિકેશનમાં માહિતીની આપલે માટે કોમ્પ્યુટર લેપટોપ મોબાઈલ ફોન જેવા ઉપકરણો દ્વારા ઇન્ટરનેટની માધ્યમથી ઈ ઈમેલ વિડીયો અને ટેલિકોમ્સિંગ ટેલિવિઝન નેટવર્ક કે ઓનલાઈન સેવાઓ નો ઉપયોગ કરવામાં આવે છે કે ઈ કોમ્યુનિકેશન એટલે શું તો કે જે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણો દ્વારા જે સંચાર માહિતી સંચારણ જે થતું હોય તો તેમાં કોનો સમાવેશ થાય છે તો કે મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપ કે જે ઇન્ટરનેટ દ્વારા વપરાવામાં આવતું હોય છે કોઈ પણ વ્યાપારિક પેઢી અથવા મોટા ધંધાકીય એકમોના આંતરિક અને બાહ્ય પ્રકારના માહિતી સંચારણમાં ઈ કોમ્યુનિકેશનનો વ્યાપ અને પ્રભાવ વધ્યો છે સરકારી કર્મચારીઓ નિગમો નાણાકીય શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ પણ ખૂબ જ ઝડપથી ઈ કોમ્યુનિકેશન આપવાના માંડ્યા છે ઈ કોમ્યુનિકેશનના કારણે માહિતી સંચારણની પ્રક્રિયા ખૂબ જ ઝડપી વ્યાપક ઓછી ખર્ચાળ અને વૈશ્વિક સ્તરે પહોંચી ગઈ છે કે ઈ કોમ્યુનિકેશન એટલે કે જે ઇલેક્ટ્રોનિક્સના માધ્યમથી થતા કે જે અત્યારે જે ઓનલાઈન જે કાર્ય થાય છે તો તેમાં ખર્ચાળ બહુ ઓછું છે અને ઝડપી કામ બને છે ત્યારબાદ આવે છે ઈ કોમ્યુનિકેશનનું સ્વરૂપ ઈ કોમ્યુનિકેશનના ઘણા બધા સ્વરૂપ છે અને દરેક સ્વરૂપની કાર્યપ્રણાલી ખર્ચ સાધનો અને ઉપકરણો તેની પદ્ધતિ અને મર્યાદાઓ અલગ અલગ છે ધંધા અને વ્યાપાર સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ અથવા પેઢી કે સંસ્થાએ પોતાના વ્યાપાર અને સેવાઓને લક્ષ્યમાં રાખીને ઈ કોમ્યુનિકેશનના એક અથવા એકથી વધુ સ્વરૂપોનું જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ ઈ કોમ્યુનિકેશન મુખ્યત્વે છ સ્વરૂપો દર્શાવેલ છે ઈમેલ વેબસાઇટ ઓડિયો ઇન્ટરનેશનલ મેસેન્જિંગ વિડીયો ટેક્સ્ટ મેસેજ જે પૈકી ઈમેલ અભ્યાસક્રમમાં હોવાથી તેનો વિગતવાર સમજીએ તો આપણે નેક્સ્ટ વિડીયોમાં છે તે ઈમેલ અને ઈમેલનું સ્વરૂપ વિશે અભ્યાસ કરવાનું છે